અરે જો જો સખીઓ, આ સામેથી કોણ આવે છે? બહેન, આપણે જેના રાજમાં આવ્યા તે સિંધનો સુમરો અમીર છે. પ્રધાનજી, મને ખૂબ તરસ લાગી છે. જો સામેથી કોઈ સુંદરી પાણી ભરીને આવે છે તો ચાલો આપણે ત્યાં પાણી પીવા માટે જઈએ. ચાલો મહારાજ. યા અલ્લાહ, શું રૂપ છે આ નારીનું! મારી એક પણ બેગમ આ નારી જેવી નથી. મને એને નિરખી લેવા દે. પ્રધાનજી, હે મહારાજ, તપાસ કરો આ સુંદરી ક્યાંની છે અને કોણ છે. અરે આ સુંદરી આપણા મલકની ના હોવી જોઈએ. એને કહો કે મારી બેગમ બનવા માટે તૈયાર થા. અરે મહારાજ, આ તો સોરઠના આહીરો છે અને ત્યાં દુકાળ પડવાથી આપણા સિંધમાં વરતવા આવ્યા છે. એ સુંદરી, એ આવું રૂપા વનવગડામાં ના શોભે. ચાલ મારા રાજમહેલમાં, હું તને મારી માનીતી બેગમ બનાવીશ. મહારાજ, આપ રાજાનો ધર્મ કેમ ભૂલી ગયા છો? રાજા એ તો પ્રજાનો પિતા કહેવાય, પ્રજા એ તો રાજાના સંતાન કહેવાય, અમે તો તમારી પુત્રીઓ કહેવાય. તમારા મોઢે આવા શબ્દના શોભે મહારાજ. અરે સુંદરી, હું તારા રૂપને મોયો છું. મારી એક પણ બેગમના રૂપ તારા રૂપ આગળ કાંઈ ના હવે અને હું તને મારી બેગમ બનાવવા માંગુ છું. અમી સુમરા, હજાર વખત વિચાર કરજે. આ જાહલ કોઈ સાધારણ સ્ત્રી નથી. અને એટલું યાદ રાખી લેજે કે મારી ઉપર કુલ દ્રષ્ટિ કરનારની કેવી હાલત થઈ છે તું જોઈ લેજે. અરે જાહલ, તું ગમે તે કહે પણ હું તને મારી બેગમ બનાવીને જ જંપેશ. એ છે ટોરે જે સુમરા, આ જાહલને ના ગણ તું જાણ. એ કાતો તારો દીપરો, અરે રે કાતો યાહે કી તું એ જાણ. તો રજવાડે ઘણી રાણીઓ અને મારે અપસરાવું અનેક, પણ તારા તારા જેવી નયે એવો તો સુરત ઊંધી સુંદરી. એ પણ કોઈ થી ઝૂકીને નથી હાલતા. અરે રે અડી કામ છે આહીર. તો ગાયું ભેંસુના ગોબરા. અરે જાહલ, અરે અહીંયા તો તારે ગાયું ભેંસુના ગોબર ઉપાડવા જો હે. હાલ મારા રાજમહેલમાં હાલ ગાયું ભેંસુના ગોબરા અને સિદ્ધને ઉપાડીશ છાણ. પણ મહેબુબા એ મારી બની, અરે રે તું તો મહેંદી ની મજા માણ. મહેંદી કઈક મૂકશે અમરી જે તારા જેવી હોય, પણ હું તા દેવાયત બોદર ની દીકરી. બધાય ને ચોડી નાખું. મારું નામ સુમરો અમીર. આહીરને વાલી આબરુ અને ભલે સગાઉ ન વળી જાય સોત, પણ હું તા દેવાયત બોદરની દીકરી. સુમરા મને વાલું લાગે મોત. અરે જાહલ, તું ગમે તે કહે પણ હું તારા રૂપને મોયો છું. હું તને મારી બેગમ બનાવીને જંપીશ. અરે તું સીધી રીતે નહીં માને તો હું સતાનો ઉપયોગ કરીશ, પણ હું તને મારી બેગમ જરૂર બનાવીશ. હે માં ખોડિયાર, આ તે મને કેવા રૂપ આપ્યા છે! હે માં ખોડિયાર, આ મહા મુસીબતમાંથી ઉગરવાનો રસ્તો બતાવ. હા માં, મારા વીર નવગણ પાસે એક વચન બાકી છે. જો આ વચનની જાણ નવગણને થાય
તો નવઘણ જ મને આમાંથી બચાવી શકે, પણ ગમે તેમ થાય હું આને વસ્તો નહીં જ થાઉં, તો ચાલો મારા સ્ત્રી ચારિત્રીનો પ્રયોગ કરું. અરે જાહલ, શું વિચાર કરે છે? મને જલ્દી જવાબ આપ. તમારી તમામ શરતો માનવા તૈયાર છું, પણ મારી પણ એક શરત છે. અરે બોલ બોલ જાહલ, તારી શી શરત છે? અરે તારી તમામ શરતો માનવા સુમરો તૈયાર છે, અને જો તું કહે તો તારા ઉપર આખું સિંધ કુરબાન કરવા સુમરો તૈયાર છે. તારું સિંધ મારે નથી જોતું સુમરા, પણ અમારા આહિર કુળમાં એવો રિવાજ છે કે જે સ્ત્રીને બીજા લગ્ન કરવા હોય તે સ્ત્રીને 6 માસ સુધીમાં ખોડિયારની આરાધના કરવી જોઈએ, અને એ 6 માસ દરમિયાન મારા ઉપર કોઈ પણ પરપુરુષનો પડછાયો પણ ન પડવો જોઈએ, અને જો પડછાયો પડે તો હું કટાર ખાઈને મરી જાઉં. બસ જાહર, 6 મહિના, અરે 6 મહિના કાલે નીકળી જાહે જાહર, અને 6 મહિના પછી આ જાહર આ સુમરાની બેગમ બનશે. પ્રધાનજી, આ નેસને અત્યારે જ કેદ કરી લ્યો, અને આ નેસમાં કોઈ પણ પરપુરુષનો પગ ન થાવો જોઈએ, અને તમારે પણ આ નેસમાં પગ ન મૂકવો. હવે હું જાઉં છું મારા રાજમહેલમાં. ભલે મહારાજ, તમ તમારે આરામથી જાઓ, હું અહીંયા છું. હે માં ખોડિયાર, તે મારી બરાબર લાજ રાખી છે. સિંહનો સુમરો મારી ચાલમાં ફસાઈ ગયો છે, અને હવે સૈનિકો આહિરોને નેસમાં આવતા નહીં રોકી શકે. આ બધું શું છે? આપણા નેશને ફરતે સૈનિકો કેમ છે? આહિર, હું તમને શું વાત કરું, સિંહનો સુમરો મારા રૂપને મોહ્યો છે, અને મને એને બેગમ બનાવવા માગે છે. એના 1000 સૈનિકો સામે આપણા મુઠ્ઠીભર આહિરોનું શું આવે? માટે મેં કુળની લાજ બચાવવા માટે 6 માસની અવધિ માગી છે. આમાંથી બચવાનો ઉપાય? ઉપાય એ જ છે આહિર, ઉપાય એ જ કે આ વાતની જાણ જો મારા વીર નવઘણને થાય તો નવઘણ જ આપણે આમાંથી બચાવી શકે. માટે એ સામતિયા થાન સાબદો અને કર જુનાણે જાણ, એ મન સિંધ માં રોકી જો ને સુમરે, અરે રે ઓનો હાલવાઈ નદીએ હમીર. આહિર, હું તમને અત્યારે ચિઠ્ઠી લખી આપું છું, અને તમે અત્યારે જૂનાગઢ જવા માટેની તૈયારી કરો. ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણ વીર, એ મન સિંધ માં રોકી જો ને સુમરે, અરે રે ઓલો હાલવાઈ નદી હમી. ઈલા
તેથી બોલ મેં નતો લીધો, પણ આજ આજ મારે તારી જરૂર પડી છે વીરા. આજ તું મારું કાપડું કરકે મારું મામેરું, ખરો સમય આજ છે વીરા. જોજે સમય ન હોય જાય માટે તું મારી વારે વેલેરો આવજે વીરા, વેલેરો આવજે. બાપની દીકરીને આજ તારી જરૂર પડી છે વીરા, આજ તારી જરૂર પડી છે. આજ મારી માથે દુઃખના દરિયા તૂટી પડ્યા વીરા, માટે તું મારી વારે વેલેરો આવજે વીરા, વેલેરો આવજે. તાકાત નથી કે જેના પર માં ખોડિયા નો હાથ હોય તેનો કોઈ વાળ પણ વાકો કરી શકતું નથી, માટે હું અપગડીએ જાઉં છું અને અપગડીએ આવું છું. એ સિંધ નો એ સુમારો ગાય ચડો છે સિકા રે જાહેરાત કરી હતી ને કે મારા લીલુડા ઘોડા ને લીલું ઘાસ લઈ અને જે માણસ આવશે એને એક સો નંબર ઇનામ આપવામાં આવશે. જેવી મહારાજ ની યાજ્ઞા,
ભાઈ ચોકીદાર, હું સિંધ માંથી આવું છું. મારે તમારા રાજા નવગઢ ને મળવું છે, તે મારો સાડો થાય છે. અરે અમારા મહારાજા કઈ નવરા નથી કે તારા જવાને મળે, અહીંથી હાલતો થા. ભાઈ ચોકીદાર, હું સિંધ નો માર્ગ કાપીને આવું છું. મારી હાલત ખરાબ દેખાય છે, પણ હું તમારા રાજાનો બનાવી થાવ છું, માટે મને નવગઢને મળવા દેવો, નહીતર મોટો અનર્થ થઈ જશે. અરે જા જા ભિખારી, તારા જેવા તો અહીં ભિખારીઓ કંઈક આવે છે અમારા મહારાજાનું નામ લઈને. અમારા મહારાજા કંઈ નવરા નથી કે તારા જેવાને મરે, અહીંથી હાલતો થા. હે માં ખોડિયાર, તે આજે આ સામત્યાની બરાબર કસોટી કરી છે. જૂનાગઢના સિપાઈઓ મને ઓળખતા નથી. અરે શું કામ ઓળખે, મારી આવી ખરાબ હાલત જોઈ મને કોણ ઓળખે. અને હવે હમીર સુમરાએ આપેલ અવધિને ફક્ત 15 દિવસ જ બાકી છે, માટે માતાજી મને કાંઈ માર્ગ બતાવો જેથી કરીને હું નવગઢને મળી શકું. અરે અરે આ શું, સામેથી લીલું ઘાસ લઈને આવતા માણસને રાજ્યમાં પ્રવેશ મળી જાય છે? તો ચાલ હું પણ અત્યારે જંગલમાં જાઉં અને લીલું ઘાસ લઈ આવું. પ્રધાનજી, આજે મને ઘણો જ આનંદ થાય છે કે મારો લીલોડો ઘોડો જોઈ, અને મને ઘણો જ આનંદ થાય છે કે દુષ્કાળ હોવા છતાં મારા ઘોડાને લીલું ઘાસ મળી રહે છે, અને મારો ઘોડો એવો ને એવો ફૂર્તિલો છે. એવું મહારાજની આજ્ઞા. જૂનાગઢના રાજાને રામ રામ. રામ રામ ભાઈ, રામ રામ. જાઓ તમારો ઘાસનો ભારો સામે ઉતારી, અને આ સામે ઉભેલા સિપાઈ પાસે ઇનામ લઈ અને તમે જઈ શકો છો. બસ નવગણ, મીઠો આવકારો આપવાને બદલે જાકારો આપે છે. આજે તું જૂનાગઢનો રાજા થઈ મને ઓળખ્યો નથી. જે ગાદીએ બેસાડવા માટે અમે અહીં લોહીની નદીઓ વેડાવી છે, એ લોકોના લોહીની સુગંધ મને આજે પણ આવી રહી છે, અને તું મને ભૂલી ગયો? અરે આ જૂનાગઢની ગાદીએ બેસાડવામાં તો આપા દેવાય તને આહિરોનો ફાળો છે. અત્યારે આપા દેવાય આ પૃથ્વી ઉપર હયાત નથી, પણ તું આપા દેવાયને કેમ ઓળખે છે? અરે નવગણ, તમને આપા દેવાય યાદ છે તે જાણીને હું ખુશ થાઉં છું, પણ તમને અપા દેવાતની દીકરી જહાલને તો ઓળખો છો ને? અરે જહાલ, જહાલને હું કેમ ના ઓળખું? એ મારી બેનનું કાપડું હજી મારા ઉપર ઉધાર છે, પણ મારી બેન જહાલ અત્યારે ક્યાં છે અને કેવી હાલતમાં છે, અને તું જહાલને કેમ ઓળખે છે? અરે નવગણ, તમને જહાલ યાદ છે તે જાણીને હું ખુશ થાઉં છું, પણ તમે જે મંડપમાં તમે જહાલના જવતલ હોમ્યા, એ તમે આ સામત્યાને કેમ ભૂલી ગયા? કોણ મારો બનેલી સામત્યો? અરે સામત્યા, આવી તારી દશા કોણે કરી? અરે સામત્યા, મને માફ કરજે, હું તને ઓળખી ન શક્યો. સામત્યા, મને જલ્દી બતાવ કે તારી આવી દશા કરનાર કોણ છે? અરે ખડીના છઠ્ઠા ભાગમાં જો એને વેર વિખેર ના કરી નાખું ને તો મારા જીવતરમાં ધૂળ પડે સૈનિકો. અરે સામત્યા, તું જહાલને કેમ ઓળખે છે, અને તું મને જલ્દી બતાવ. તમારી બહેન અત્યારે કેદમાં છે, લ્યો આ ચિઠ્ઠી લખી આપી છે. અરે શું કહ્યું, મારી બહેન કેદમાં? અરે કોણ છે એવો માયનો લાલ કે જેણે આ જહાલને કેદ કરી? અરે કોણ છે એવો બે માથાનો માનવી કે એને આ મણિધરના દરમાં હાથ નાખ્યો? તોવીરા કાગળ વાંચજે અને તરત થાજે તૈયાર, એ પણ દુઃખમાં ઘેરાણી તારી બેનડી, એ વિરાયની વેલી કરજે વા. એ સોરઠ નરપતિની સાવજ, અને તું તા છત્રપતિ, એ જોને સુરવીર, એ હવે વીર તું, એ જોને વાંચજે. એ આ તો જાહલ નાઈ જુવાર, એ વિરાતને સંદેશો મોકલે રે જાહલ બેનડી, તને સંદેશો મોકલે રે જાહલ બેનડી, વિરા વાચીને જે જીરેલો થાજે તૈયાર રે. મારા નવગણ વીરા, એ જોતલિયા વીરા, આજ મારે વિપદ રે પડી રે વેલો, એ આવજે. આવું છું બેન, આવું છું, તારી લાજ રાખવા આવું છું. મારી બેન તું જરાક ધીરજ રાખજે, હું આવું છું.
વિરામે તો છ છ મહિનાની લીધી એ અવધિ વીરા મારા સાત મેં મારા ચીર રે મારા નવ ઘણ વીરા એ જવ દલિયા વીરા આજ મારે વિપત રે પડી રે વેલો એ આવજે અરે બેન તારા ભાઈ ઉપર વિશ્વાસ રાખજે હું મારું દળ કટક લઈ અને હમણાં જ હાલતો થા છું મારી બેન તું જરાક મારી બેન જરાક ધીરજ રાખજે મારે વિપત પડી છે વેલો આવજે એ વિજાહદ રે પુરાણી સુમરાન કે માં બેન જાહલ હા હા મારી બેન તારું કાપડું મને યાદ છે અરે હું આવું છું સોરઠ ની લાજ રાખવા આવું છું અરે પ્રતિજ્ઞા છે આજ મારી કે સોરઠ ની લાજ હું રાખું નહીં અરે હું તમને પ્રતિજ્ઞા છે આજ મારી કે જો મારી બેન જહાલ સોરઠ ની ધરતી ઉપર પગ નહીં મૂકે ને તો આ નવગણ સિદ્ધ માં સમાઈ જાય છે અરે પ્રતિજ્ઞા છે આજ મારી સોરઠ ની લાજ હું રાખું નહીં અરે પ્રતિજ્ઞા છે અરે દીધેલો છે કોલ મારા બેન ને તે પૂર્ણ કરવા જાઉં છું માટે સૈનિકો આપણા લશ્કર ને તૈયાર કરો અને હું માં ખોડિયા ના દર્શન કરી અને હમણાં આવું છું જેવી મહારાજ ની આજ્ઞા મેરું શરી કો તાત યમણો એ જેનું પેટ સાયર ને બને જગ બીજ કર્યો વંશ જાતો તખત બેસાડો તને એ વાત ના ઉપકાર ની તારા દિલ માં જો હોય સમૃતિ નરપતિ સોરઠ તના નવ ગણ મેર ધરને ભૂપતિ મારી મેર ધરને ભૂપતિ એ આ તો વીર ને રણ ની વાટ માં અને કોઈ કાજર જીવ કરે એ એને કેજો કે માં ખોડિયાર ને એ આ તો એક વાર યાદ કરે એ ખોડિયાર છે રે જોગ માયા હલો હલો હે ખોડિયાર છે જોગ માયા માં મળ્યા ને ખોડિયાર છે જોગ માયા એ ખોડિયાર છે જોગ માયા માં મળ્યા ને ખોડિયાર છે જોગ માયા આ અને મંદિર ખોડિયાર છે જોગ માયા માં મળ્યા ને ખોડિયાર
ગઢડા વારી એ ડાલ કર દે ઝનકોર તોર તડકે મહેમાન થોર જે સઘોર માની નોબત વાગે એ સરણે બ્રાહ્મણ મુઢોલ ચાલર ને સંકટોર કરતી ખોડલ ખિલોલ દેવળ ગાજે એ ખોડિયાર છે જોગ માયા માં મળિયાની ખોડિયાર છે જોગ માયા જય ખોડલ દીન દયાળે રામો ને વિઘન હરી લ્યો ને વિષા બુજાડી જગન પાય કૃપાડી એ ઉતારાયો રડા તમને ભેળિયા રે ઉતારાયો રડા તમને ભેળિયા રે હે મેરીયુ ના બોલમો મરિયા રે રમો ને માલંગ તારે હે આવા મેરીયુ ના બોલલો બળિયારી રમો વિરાટ રૂપે વિકરાળી ઓમ નમો નમો ભગવતી ભવાની અમારા સુરવાડી જય સુરગુણ ગાતા ભક્તિ દાતા ઉરાવ દાતા હે માતા જય શ્રી શ્રીરંગી વિષ્ણુ માડી હરતમ તારા ગુણ ગાતા જય ત્રિવિધ તાતા વિશ્વવિધાતા જગનગની રખવાડી ઓમ નમો નમો ભગવતી ભવાની અમારા ચંપકવેલી માન ભરેલી સોળ સજેલી સાહેલી એ ચામુંડા ચંડે દયા પ્રચંડે અસુર વિખંડે કોણ કતો હોગા ગડિયારી મહેર કરી દે મામળિયારી તજ હિરણ ને વાસ ત્યારો ધરાઈ ગાજે ત્યાં એક ધારો તરવર ફૂલમાં બાપ ત્યારો મેં કેવાયું નો મેં કારો ઝરણામાં ઝનકાર કરે તું નિર્માં ઘેડા નાદ કરે તું લાલ ગુલાબી વેલતા તું ભોરમમાં ભાગણીઓ તું છો કે સુડા નીકળ્યો તું છો પીરા પટગાવડીઓ તું છો બોલો શ્રી ખોડિયાર માત કી જય બોલો રૂડી માત કી જય અરે આ શું સામેથી ચારણનો નેસડો દેખાય છે અરે આ શું સામેથી ચારણ કન્યા આવતી દેખાય છે અરે મારા સુગંધો સારા થયા કે મારા ગુણમાં
હંમેશા માટે ચરણ કન્યા પૂજાતા આવ્યા છે, તો ચાલ આઈના ચરણોમાં નમસ્કાર કરી અને પછી જ મારા લશ્કર ને આગળ વધારું. અરે જોગ 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 દીકરા, અત્યારે લશ્કર સાથે ક્યાં જઈ રહ્યો છે? માળી હું સિંધમાં જાઉં છું, અમીર સુમરે મારી બેનને કેદ કરી છે, માટે મારી બેનની વાર કરવા જાઉં છું. અરે હા દીકરા, હું બધું જાણું છું કે બેન જાહલે 6 માસની અવધિ કરી છે અને સાવચમાં સમુદ્ર છે, તને ઘણો સમય લાગશે. આજે મારા આંગણે આવ્યો છે તો જમીને જજે દીકરા. માળી હું એકલો નથી, મારી સાથે 9 લાખનું લશ્કર છે, અને જો હું મોડો પડીશ તો આ સુરતની પ્રજા મને ધિકાર છે, માટે મારી બેનની વાર કરવા જાઉં છું. અરે દીકરા, નહીં નહીં, સોરઠની પ્રજા તારું નામ ગર્વથી લેશે અને સોરઠની પ્રજા તને વખાણશે. દીકરા, આજે તું તારા 9 લખા ઘોડા, તારા 9 લખા સૈનિકોને અન્ન પણ મળી જશે અને ઘોડાને જોગણ પણ મળી જશે. દીકરા, આજે નિરાતે જમીને જા. ભલે માં જેવી તમારી આજ્ઞા. સૈનિકો ઘોડાને છોડી નાખો અને શિરામણ કરવા બેસી જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. એ જહાલ જહાલ ચિઠ્ઠી મોકલે, અરે રે આ તો વાત જે નવ ગણવી, પણ મને સિંધમાં, એ મને સિંધમાં રોક્યો લે સોમરે, અરે રે તો હાલ ભાઈ નો દે હમીર, અરજી સુણીને માં આવતી થી મારા સાગરે, સુણીને આવતી માતાજીને લડી લડી લઈ ગોપાય, એ પછી માતાજી, એ માતાજી હેતથી હાથને લાંબા કરે, અરે રે માનવ ગણના વારણા લીએ આય, તે દી વરુડી બની ને માં, તે દી વરુડી બની ને ફૂટ દૂધ ઉભરાય, એ પછી પ્રેમથી, અરે રે પ્રેમથી દૂધ નવઘણને પીવરાવતી, અરે રે માતાજીનું હૈયે હરખ ના માય, દીદી પ્રેમથી દૂધ, દીદી પ્રેમથી દૂધ પીવરાવતી, તીરે માં કુલડી નવઘણ
ગણ હાલ્યો જદી સિંધ માં અરે રે ને દરિયો આડો પ્રમ પાર એ અમને મારા એ મારા માં તું બતાવજે એ કેમ કે તું મગર વાળી છો માં તે દી ચકલી બની ને ભલે અરે રે હરાવ્યો સુમરો હમીર હરાવ્યો સુમરો હમીર એ બંધી બેન ને છોડાવી અરે રે ને સુખ ના વાયા સમીર તે દી ચારણ નંગાની ભીડ જવાની રજા આપો અવધિ ઘણી ટૂંકી છે અને રસ્તો ઘણો લાંબે છે આડે દરિયો છે અરે દીકરા તું સમુદ્રની ચિંતા ના કરતો સંધ્યા સમયે ત્યાં ઊભી જજે તારા ભાલે જ્યારે ચકલી બિરાજે ને ત્યારે સમજજે કે આ વરોડી તારી સાથે છે અરે પુત્ર જ્યારે તારા ભાલે ચકલી બિરાજશે ને ત્યારે સમુદ્ર તને માર્ગ આપશે તારા તારા ઘોડાના પગે આગલા પગે છપછપિયા અને પાછલા પગે ધૂળની ડમરી ઉડતી આવશે દીકરા ક્ષમા કર ધન્ય છે માં વરુડી ની ધન્ય છે બોલો માં વરુડી ની જય બોલો માં ખોડિયાર ની જય સૈનિકો આપણા લશ્કર ને આગળ વધો દેવી મહારાજ ની આજ્ઞા નવ ગણ એ આવ્યો રે વરુડી ને આંગણે મારી મારી કરેલી અવધિને હવે એક પહોર દિવસ બાકી છે અને કાલના સૂર્યોદય પહેલા જો મારો વીરો નહીં આવે તો મારે જીભ કરડીને મરવા સિવાય કોઈ ઉપાય નથી નહીં નહીં મારો વીરો જરૂર આવશે મને માં ખોડિયાર ઉપર વિશ્વાસ છે મારો વીરો બેનની લાજ રાખવા બેનની વારે જરૂર આવશે અરે જહાલ તારી અવધિને આજે છેલ્લો દિવસ છે માટે શણગાર સજી અને તૈયાર થઈ જા હું શણગાર સજી અને તૈયાર થઈને જ આવ્યો છું હે માખોડિયાર મારી કરેલી અવધિને હવે છેલ્લો પહોર બાકી છે અને સુમરો હમણાં જ જાન જોડીને આવી જશે જો મારો વીરો નહીં આવે તો હું જીભ કરડીને મરી જઈશ પાપીને શરણે તો ક્યારેય નહીં થાઉં અરે જહાલ હવે વધારે ઇંતજાર થાય તેમ નથી આવ મારી બહોમાં છેટો રહેજે સુમરા આ તારો રાણીવાસ નથી મારી માનો દરબાર છે અને એટલું યાદ રાખી લેજે કે આપણી કરેલી અવધિને એક પહોર બાકી છે માટે આથી તું રવાનો થા અરે જહલ તો હવે હું પણ જોઉં છું કે આજે તને કોણ બચાવે છે ચાલ મારી સાથે ખબરદાર સુમરા જો એક પણ ડગલું આગળ વધ્યો છે તો અરે તારા આધીન થવા કરતા તો હું મારા મોતને મીઠું કરીશ અરે તારે શરણે તો ક્યારેય નહીં થાઉં પાપી કહું છું ચાલ મારી સાથે હાજર છે
એક નહીં તારા જેવા લાખો સુમરાને રડવા આ રાનો પણ હાજર છે. અરે અહીંયા મોતનો મહેમાન થનાર તું છે કોણ? ભાઈ તો આવી ગયો. આ બેન તારા કાપડાની કોર દેનાર આ રાનો પણ હાજર છે. અરે ગમે તે હોય આવી જા પડમાં. અરે ધિકાર છે સુમરા તને એક નિરાધાર રબડા ઉપર તે બુરી નજર નાખી. અરે સુમરા આજે તારો મોત નક્કી છે. અરે નવકણ, અરે દરિયા ખાબોચિયામાં તૈરા તમે, અરે દરિયો હજી દૂર છે, અરે આ સુમરાને મારવો કોની વરી મગરૂર છે. અરે મોટે ધરી છે મૂછ, એ મૂછમાં પાણી નથી. અરે કાંડે ધરી છે તલવાર, એને તે વાપરી જાણી નથી. માટે હોશિયાર થઈ જા ત્યાર. આજે મેં મારી ફરજ પૂરી કરી છે તો ચાલ મારી સાથે સોરઠની ધરતી ઉપર પહેલો પગ તો મૂકીશ ને, પછી જ હું આ સોરઠનું પાણી પી. અરે આ તમામ માહિરોને આદેશ કરો કે આ સોરઠની ધરતી ઉપર એના પવિત્ર પગલાં કરે. ધન્ય છે મારા વીર તને ધન્ય છે તારી બહાદુરી અને સુરવીતાને માખોડિયા રમેશને માટે ચડતી કળા રાખે. બોલો માખોડિયારની જય, બોલો મા વરુડીની જય. તો આ હિરકુળ યમની પણ અને જો હમીર ન હોત હયાત, એ તો દેવકી તારો દીકરો ઓલા કંસને હાથ કપા. એ આ હીરો ના કુળ ની વાતો હૈયામાં નથી સમાત્યું. આ હીરો ના કુળ ની વાતો હૈયામાં નથી સમાત્યું. પેટ ના જેણી દીકરા દીધા રાય ખોરા નો વાસ. પેટ ના જેણે દીકરા છે રે દેવાયત તમને. ધન્ય છે રે દેવાયત તમને, ધન્ય તોરી માત યા હીરો. આ હીરો ના કુળ ની વાતો હૈયા માં નથી સમાત્યું. આ હીરો ના કુળ ની વાતો આવડા ગામે ભુવડ પૂજાણો ને સુરો હતો સુરવીર. આવડા ગામે પૂજાણો સુરો હતો સુરવીર. માથું કપાણું ને ધડ લઈડું તું, માથું કપાણું ને ધડ લઈડું તું. અમર છે ઇતિહાસ યા હીરો. આ હીરો ના કુળ ની વાતો હૈયા માં નથી સમાત્યું. આ હીરો ના કુળ ની વાતો હૈયા માં નથી સમાત્યું. સંકલ્પુર ની રાણી માતા બહુ જરા ભવાની રે. બિલાડી ની આગળ ભોળો નાથ નાચ્યા.